नमस्कार विद्यार्थी मित्रों, फरी वक्त आपणे मळीए छीए। 13 लेक्चर नंबर गुजराती मीडियम, पाठनुं नाम छे वायरल इन्फेक्शन, सर्जक छे गुणवंत शाह, साहित्य प्रकार निबंध अने पुस्तकनुं नाम मरो त्यां सुधी जीवो। आपणे एमां आगळ वधीए। अत्यारे खूब सारी रीते આપણે ત્યાં સુધી જોઈ ગયેલા છીએ કે ચીનની અંદર કોઈ વ્યક્તિ માંદું પડે તો તરત ડૉક્ટરને સજા કરવામાં આવતી, કે તારા વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ બીમાર કેમ પડ્યો, તું કેમ એટલી કાળજી રાખતો નથી, માણસ છે એ પોતાના શરીર સાથે જ નિર્દયતાપૂર્વક વર્તન કરે છે, શરીરનું ધ્યાન રાખતો નથી, માણસ કાર ખોટકાઈ જાય તો સંકોચ અનુભવે છે, પરંતુ પોતાનું શરીર છે એ બીમાર પડે તો જરાય શરમ સંકોચ અનુભવતો નથી। ઘણી વખત આપણે બીમાર પડીએ છીએ, જે પરસેવો જણે કાઢ્યો નથી એ વ્યક્તિને અચાનક જ હૃદયરોગ વખતે પરસેવો વળી જાય છે, તો એ શરીરે એના માલિક ઉપર કરેલો ક્રૂર કટાક્ષ છે। આપણે આ બધી બાબતો જોઈતી, રોગીઓની સંખ્યા વધે એ વસ્તુ કાંઈ યોગ્ય છે નહીં, આપણે આ બધી બાબતો જોઈ ચૂક્યા છીએ। તંદુરસ્ત સમાજની આ બધી મર્યાદાઓની પણ આપણે વાત કરી હતી કે આપણે નિયમિત રીતે ચેકઅપ કરાવતા નથી, નિયમિત રીતે લોહી વગેરેની તપાસ કરાવતા નથી, બીમાર પડીએ તે પહેલાં ડૉક્ટર પાસે જતા નથી, ભારત દેશમાં ગંદકી પ્રત્યે બહુ સૂગ જોવા મળતી નથી। આ વાતો આપણે પહેલાં કરી ચૂક્યા છીએ। ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો એ આપણે છેલ્લે પ્રશ્ન ગયા લેક્ચર વખતે જોયો હતો, હવે આપણે આગળ જોઈએ છીએ। ખાસ ધ્યાન આપજો, આપણે દર વખતે થોડોક સાર લઈ લઈએ છીએ જેથી કરી અને પહેલાંના લેક્ચરનું ટેલી પણ થઈ જાય, તમને થોડો આઈડિયા પણ રહે। પાઠમાંથી મોટા પ્રશ્નો ટૂંકા પ્રશ્નો બધું યાદ રાખવાનું છે, થોડા અઘરા શબ્દો છે એની પણ આપણે છેલ્લે વાત કરીશું, અને ગ્રામર આ પાઠનું। મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, જેનું આપણે તમે કહેવત સાંભળી હશે, મન ચંગા તો કથરોટ મેં ગંગા। જો મન સ્વસ્થ હશે ને, તમારું મન જ્યારે બહુ ફ્રેશ હશે ને, ત્યારે તમે પોતે પણ ખૂબ ફ્રેશ રહેશો, આનંદમાં રહેશો। આપણે ઇંગ્લિશ શબ્દો મૂકી માટે બોલીએ છીએ કે આપણા લોકબોલીના હોય, ઘણા મિત્રો છે ને એ રીતે વધારે સરળતાથી સમજાઈ જાય, અમુક અમુક સાદા શબ્દો અમુક ગામઠી શબ્દો પણ બોલતો રહીશ। જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે, જેનું મન ભાંગે એનું શરીર પણ ધીમે ધીમે ભાંગતું જાય છે। મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે, આમાં જે અમુક અમુક મુદ્દાઓ છે ને એ આધ્યાત્મિક રીતે સાચા છે, ધ્યાન આપજો। મનની પ્રસન્નતા, મન પ્રસન્ન હશે ને તો પાચન શક્તિ એની મેળે વધી જાય, જો તમે મનથી બહુ આનંદમાં હશો ને ત્યારે જમવાનું પણ વધારે ચાલશે, મિત્રોની સાથે કે બહાર તમે પિકનિકમાં ગયા હો ત્યારે અચાનક જ વધારે ખવાઈ જાય છે। મનની પ્રસન્નતા છે એ પાચન શક્તિને જાળવી રાખે છે, ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે, તમારી અંદર જ્યારે ઈર્ષા પ્રવેશી જાય ત્યારે એસિડિટી, ઈર્ષાળુ લોકોને વધારે એસિડિટી થતી જોવા મળે છે। માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે, જે વ્યક્તિ ચિંતાગ્રસ્ત રહે જેની માનસિક તાણ હોય એને બ્લડ પ્રેશર આપોઆપ થઈ જાય, અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને, જે બહુ ચિંતાવાળો જેનો સ્વભાવ હોય એને પેટમાં ચાંદા પડતા હોય છે, પેટમાં અલ્સર થાય એવું પણ બને। આ જનરલી અમે લોકોએ ત્યાં ઓબ્ઝર્વેશન આ પાઠ ભણાવતા પહેલાં પણ અમુક લોકોના એવા નિરીક્ષણો કરેલા છે અને હકીકતમાં એવું બને છે। માણસ કેટલાક
પરિવારોની અંદર ખડખડાટ હસતો હોય છે, જ્યારે અમુકમાં ગમગીન હોય છે. ક્યારેક તો ખડખડાટ હાસ્ય ઘણા લોકોના પરિવારમાં મહિને એકવાર પણ જોવા મળતું નથી. માણસે હસવાની એક પણ તક ન છોડવી જોઈએ. જ્યારે પણ મોકો મળે ત્યારે હસી લેવું જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ટ્રેનની અંદર ઘણીવાર મંડળીઓ હોય ભજન ગાતી ગાતી ચાલી નીકળે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. ભજનનો જે આનંદ છે એ માનસિક તાણ ઘટાડી નાખે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. પ્રાર્થના કરીએ એટલે તાણ છે, માનસિક તાણ છે એ સરખી થઈ જાય છે. પ્રાર્થનામાં એવી અદ્ભુત શક્તિ છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. રામે એક રાક્ષસીને મારેલી તાડકા નામની, તો આપણે એક રાક્ષસીને મારવાની છે. કઈ? તાણ નામની. તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે, એટલે કે તાણથી હટવાનું છે દૂર. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. ભલે આપણે રાવણને મારીએ કે નહીં દશેરાને દિવસે, પણ આપણો અહંકાર તો મરવો જ જોઈએ. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પચવે છે અને પ્રજાળે છે. અહંકારને કારણે ઘણા બધા પરિવારો પણ નાશ પામી જાય છે અને બળી જાય છે, બાળે છે. એટલે જ કહેવાય છે કે ચિંતા ચિતા સમાન. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે સરળ માણસ હોય એના સ્વાસ્થ્ય જોજો સારું જ રહેશે, એ ફ્રેશ પણ રહેશે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. કપટી માણસનું શરીર પણ સારું રહેતું નથી. મનનો મેલ હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. મન આવા વ્યક્તિઓનું બહુ જ ચિંતિત રહે છે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. જેનું મન અસ્વચ્છ છે અથવા તો અસ્વસ્થ છે, ચિંતાવાળો વ્યક્તિ છે, એ વ્યક્તિ નશો કરવા લાગે છે ઝડપથી. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ જ ગણાય. સિગરેટના ધુમાડા સાથે મન તમારું બેચેન છે એ સાબિત થાય છે. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. ઘણીવાર આપણે આ બધું ખરાબ કહેતા હોઈએ, એમાં વળી આપણે કહેતા હોય એવું ન થાય ત્યારે લોકો કુતર્ક ચલાવે. કુતર્ક ચલાવે એટલે ખોટે ખોટી વાતો ચલાવે. શું કે જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું? એમ કે જેમ જીવવું એમ જીવો. ઓલા વ્યક્તિ આવું કર્યું તો એને ક્યાં કાંઈ લોસ ગયો, એને ક્યાં કાંઈ નુકસાન ગયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો હતો. 127 વર્ષની વયે એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. લોકો કુતર્ક ચલાવે. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગરેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. કોઈ વ્યક્તિ કે ભાઈ 127મા વર્ષે ધૂમ્રપાન કરે છે તો ધૂમ્રપાન કરવું જોઈએ, એવો ઘરડો તર્ક છે, એ વાત ખોટી છે. હકીકતમાં તો એણે પણ પોતાની
सिगरेट पीवानी संख्या धूम्रपानी संख्या घटाड़ी नाखी हती। जोई लो आ प्रश्न अगत्यनो छे, लखी लेजो। मारी साथे आ प्रश्न लखता जाओ। मननी स्वस्थतानो शरीरनी तंदुरस्ती पर सीधो प्रभाव पड़े छे। विधान समझाओ। आ प्रश्न महत्वपूर्ण छे, खास ख्याल में राखजो बताई। प्रत्येक मणस ने दरेके दरेक व्यक्ति ने माँ बहन भाभी पिता मित्र के पत्नी तरफ थी जो भरपूर स्नेह मिली रहे तो कदी शराब की जरूर नहीं पड़े। जो घर में बहु प्रेम मिली रहे तो कोई व्यक्ति ने दारू की जरूर पड़ती नहीं। तमे मुन्ना भाई MBBS आ फिल्म जोई होय तो प्यार की छप्पी जेने एमां कहेवामां आवे छे हकीकतमां बहु साची बात है। एक थेरापी है जेने थी एक व्यक्ति बीजा ने चाही प्रेम करी स्नेह भाव आपी अने अनेक रोगों दूर करी शके छे। अतिशय चिंता करवाथी खूब नुकसान थाय छे पण प्रेम अपवाथी रोगों चाल्या जाय छे। जो व्यक्ति ने घर में थी ज प्रेम मळतो रहे तो शराब की जरूर न पड़े। हजे आपणे त्यां प्रेमनो उपचार तरीके स्वीकार थयो नथी। लव थेरापी माटे हॉस्पिटल के साइकियाट्रिस्ट पासे जवुं न पड़े। भर्यो भर्यो प्रेमाळ परिवार तन अने मनना आरोग्य माटेनी पूर्व शरत छे। जीवन वीमो जरूरी छे परंतु जीवन श्रद्धा एना करता पण वधारे जरूरी छे। जीवन में वीमो लेवो तो जरूरी छे पण एनी करता जीवन में श्रद्धा होवी वधारे महत्वनी छे। एमां समर्पण एज रोकाण छे अने स्नेह एज डिविडंड। मांदा पड़वानुं आपणे मानीए एटलुं सहेलुं नथी। आपणे मांदा पड़वानुं मानीए एटलुं सहेलुं छे नहीं। એટલે જો મનથી સ્વસ્થ રહેશું તો હંમેશા સારું જ રહેશે એવું અહીંયા કહે છે। આપણે એક પ્રશ્ન છે જોઈ લો। અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે। થોડાક અઘરા શબ્દો અને એના ગ્રામર બંનેની મારે વાત કરવી છે। આ પ્રશ્નોમાંથી પહેલાં તો તમને હું હોમવર્કના પ્રશ્નો કહી દઉં। તમારે આ એક જ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે। હવે જોઈ લઈએ આના ગ્રામર વિભાગ। અહંકાર તો એનો સમાનાર્થી થશે અભિમાન। સંકટ તો આપત્તિ અને લોહી તો રક્ત અને શોણિત। હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ।
જે અઘરા છે એ જોઈ લઉં છું, બાકી બધું મટીરિયલમાં આપેલું જ છે. હવે માની લો કે સુખી તો દુઃખી તમને આઈડિયા છે તે, તો એ કરાવવાની જરૂર નથી, વાંચી લેજો. માંદું તો સાજું, સહ્ય તો અસહ્ય. ત્યાર પછી ખાસ શબ્દ સમૂહ માટે એક શબ્દ, કાળજી વગરનું તો બેદરકાર. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ કે જંતુ એટલે વાયરલ. આ યાદ રાખો, રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું એટલે વાયરલ. આ જ યાદ રાખજો, રોગ વગરનો એટલે નિરોગી, ભણેલા ન હોય તે એટલે અભણ, સહન ન કરી શકાય તેવું એટલે અસહ્ય, પતિ અને પત્ની એટલે દંપતિ. આ યાદ રાખવાનું, દંપતિ એ પણ શબ્દ સમૂહ છે, પતિ અને પત્ની એટલે દંપતિ. ઘણા લોકો એનો વિગ્રહ ખોટો કરે છે, જેમાં પતિનો દમ નીકળી જાય તે દંપતિ, પણ એ ખોટું છે. સુગ હોવી આ રૂઢિપ્રયોગ છે, એટલે ચિત્રી હોવી, ન ગમવું. આ રૂઢિપ્રયોગ યાદ રાખજો, સુગ હોવી એટલે ચિત્રી હોવી. પછી મનના મેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું, અને કીડિયારું ઉભરાવું એટલે ઘણા લોકો ભેગા થવા. આ રૂઢિપ્રયોગ હતો. આ પાઠમાંથી તમને બીજા પ્રશ્નો પણ આવી શકે એવા છે. આપણે જનરલી ચર્ચા તો કરીએ જ છીએ, તમને હું મટીરિયલને આધારે અમુક અમુક બાબતો કહેતો જ આવશ, જેથી હું તમને એવી એક આશા પણ આપણે રાખીએ કે આપણે લોકો રૂબરૂ મળીએ ત્યારે આ બધી ડિસ્કશન થઈ શકે. તમારે મટીરિયલમાં એક બે પ્રશ્નો, સવાલ અમારા, જવાબ તમારા આવશે, જેની અંદર તમે લોકો જે પ્રશ્નો આપ્યા હોય એ પાછા ખાસ લખજો, કારણ કે એ અગત્યના છે. અમુક અમુક નોટ્સ માટે થોડો જગ્યા, સ્પેસ પણ આપેલી છે, તો એ પણ તમારે એક્સ્ટ્રા જે તમને યાદ આવે એ પણ તમે એડ કરી શકો. અને અહીંયાથી પણ ક્યારેક એવું જ્યારે લખાવીએ તો તમારે એમાં જ નોંધ કરવાની, એટલે મટીરિયલમાંથી ડાયરેક્ટ વંચાતું જાય. ઓકે, તો હવે આપણે આ લેક્ચરની અંદર જ એક નાનકડી એવી કૃતિ જેની વાત કરવાના છીએ. તમને ખ્યાલ જ છે કે સાતમું કાવ્ય હું એવો ગુજરાતી. આ હું એવો ગુજરાતી એ ખૂબ સુંદર મજાની કૃતિ છે. કૃતિ આની પછીની બધા આ પ્રશ્નો ખાસ લખી લ્યો, પછી આપણે આ જોઈએ છીએ. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી સર્જક છે વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. પુસ્તકનો આમાં કોઈ ઉલ્લેખ નથી હજી સુધી. આ જ્યારે આ પુસ્તક છપાયું, ટેક્સ્ટબુક ત્યાં સુધી આ કોઈ પુસ્તકમાં આવેલી નથી. આ કાવ્ય ખરેખર આપણા ગુજરાતનું ગૌરવ છે, અને ગુજરાતીઓની એટલી બધી બાબતો ફેમસ, એટલી બધી જાણીતી છે કે આ કાવ્ય જ્યારે પણ તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે, જ્યાં એક વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ કોઈ પણ જગ્યાએ જાય તો ગુજરાતની નામના વધારે છે. આપણો ગુજરાતીઓ હંમેશા ધંધાદારી વલણવાળા રહેલા છે, ક્યાંય પણ કોઈ પણ વસ્તુ વહેંચીને જ આવે. ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં ફાફડા હોય, ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં થેપલા હોય, અથાણું હોય અને સંભારો હોય. ગુજરાતીઓ છે એ હંમેશા આનંદી હોય, સરળ સ્વભાવના હોય, હળીમળી જતા હોય, અને
ઈ લોકો ફરવાના સ્થળે પણ ફરવાની જગ્યા જોવાય કે નહીં, પરંતુ ત્યાં જમવાનું કેવું છે એની હંમેશા ચર્ચા કરે. એક પાઠ એવો અત્યારે પણ આવે છે ગુજરાતીઓનો તે, કે તાજમહલ જોવા જાય તો અંદર કે હું કોઈ દિવસ આટલી વાર તાજમહલ જોવા ગયો પણ ત્યાં ગયો નથી અંદર, હું તો બહાર હંમેશા દાલવડા જ ખાઉં છું. આબુમાં ગયા હોય તો એ નખીલેખમાં પહેલાં રબડી પીવાની અને પછી જ ત્યાં આગળ નખીલેખમાં જવાનું. ફરવાના સ્થળ કરતાં જમવાના સ્થળોની વધારે ખબર હોય. આ ઉપરાંત સૌંદર્ય પણ ગુજરાતીઓમાં એટલું બધું સરસ છે, જેમ કે નર્મદા નદી, રેવા ફિલ્મ જુઓ, ત્યાંના રીતિરિવાજો જુઓ, નર્મદાને વહેતી જુઓ, સોમનાથનો ભવ્ય વારસો વિચારો, દરિયા કિનારે જુઓ, અરવલ્લીનો પિંડ જુઓ. તો ફરવાના સ્થળોમાં પણ ગુજરાતીઓ સૂર્ય મંદિર મોઢેરાનું ફરવાના સ્થળો અને ગુજરાતના લગભગ એવા એવા સ્થળો છે, એવા એવા જંગલ વિસ્તારો છે, પોળના જંગલો હોય કે દરિયા કિનારો હોય કે મહીસાગર હોય, આ બધું જ ગુજરાતીઓને ખૂબ ગમે છે. ગિરનારની પ્રદક્ષિણા કરવા કે દ્વારિકાના દર્શન કરવા આપણે લોકો પહોંચી જઈએ છીએ. આપણે લોકો શત્રુંજય પર્વત, જે જૈનોનું ખૂબ સુંદર યાત્રા સ્થળ છે, ત્યાં પણ પહોંચી જઈએ છીએ. આપણે ત્યાં ઉત્સવો બહુ થાય છે, હોળીનો પર્વ હોય કે નવરાત્રિનો પર્વ હોય. નવરાત્રિની અંદર આપણે ગર્ભદીપ એટલે ગરબા ગાઈએ છીએ, ગરબાની અંદર દીવો પ્રગટાવીએ છીએ. દીવાની અંદર આપણે હંમેશા અંધકારમાંથી પ્રકાશ તરફ જઈએ એવી પ્રાર્થના ઈશ્વરને કરીએ છીએ. એમાં 27 કાણા હોય છે, એટલે કે એમાં 27 નક્ષત્રોનો ભાસ આપણે ત્યાં ગરબામાં માનવામાં આવે છે. આપણે ત્યાં વિજ્ઞાન પણ છે, જ્ઞાન પણ છે, જોવાલાયક સ્થળો પણ છે. ગુજરાતમાં હમીરજી જેવા શૂરવીરો થયા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા હિંમતવાન પણ થયા, ગાંધીજી જેવા આત્મવિશ્વાસી અને સત્યની ધારદાર તલવાર રાખનારા વ્યક્તિ પણ થયા. આપણે ત્યાં ગીરની અંદર સાવજની ત્રાડ સંભળાય છે. આખા ભારત દેશમાં માત્ર ને માત્ર સિંહ ગુજરાતના ગીરમાં જ છે, અને આ સિંહ છે એની ત્રાડથી લોકો ધ્રુજે છે. પરંતુ ગુજરાતનો આપણે ત્યાંની જે ચારણ કન્યા છે, બહુ સુંદર એવી કૃતિ છે ગુજરાતી ભાષાની, ઝવેરચંદ મેઘાણીએ છે, આંખે જોયેલું આ ચારણ કન્યા છે એ જોઈ અને સિંહ છે એની પાછળ પડે છે અને સિંહ છે એ પણ ભાગી જાય છે. આવી આપણે ત્યાં કન્યાઓ છે, ખૂબ હિંમતવાન આપણી સ્ત્રીઓ, આપણા દેશની અંદર જે ગર્વ લઈ શકાય એવી ગુજરાતણો પણ ખૂબ હિંમતવાળી છે. ગીરના સિંહ ખૂબ જાણીતા છે, અરવલ્લીનો પિંડ અને મહીસાગર આપણા શ્વાસોમાં ધબકે છે. આપણે ત્યાં રત્નો, આપણા જે દરિયા છે એની અંદર પણ સંતાયેલા છે. આપણે ત્યાં દુહાછંદ, એવા દુહાછંદ તો અહીંયાના છે કે હિન્દી ફિલ્મોની અંદર, હિન્દી ગીતોની અંદર પણ બહુ વર્ષોથી આપણા દુહાછંદનો ઉપયોગ ઘણી બધી વાર થયેલો છે. આપણા ગીતો ખૂબ જાણીતા છે. મીરાબાઈની કવિતા, નરસિંહ મહેતાના પ્રભાતિયા, આ બધા પણ ખૂબ જાણીતા છે. આપણે ત્યાં પ્રેમાનંદનું આખ્યાન એટલે માણ ઉપર વગાડે તે, એ પણ જાણીતું છે. વિજાણંદ જેવા પાત્રો પણ જાણીતા છે. અને સંતો છે એની સૌમ્યતા, શાંત ચિત્ત, આ બધું જ આપણે ત્યાં છે. આ બધું હોવા છતાં ભારત દેશનો એક ટુકડો એટલે ગુજરાત,
આવું અલગ નથી પાડતા ગુજરાતને, પણ ગુજરાતને એક સુંદર રીતે રજૂ કરેલું છે એવું એક સુંદર કાવ્ય આજે આપણે જોઈએ છીએ, જેનું નામ છે હું એવો ગુજરાતી. કવિ શ્રી વિનોદ જોશી ભાવનગર જિલ્લાના છે અને એમનું મૂળ વતન છે એ બોટાદ છે. ભાવનગર યુનિવર્સિટીની અંદર ભાષા ભવનના પ્રાધ્યાપક, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, અધ્યક્ષ તરીકે એમની સેવાઓ બહુ સમય સુધી આપેલી. તેમણે ઝાલર વાગે ઝૂંઠડી નામનું એનું ખૂબ સુંદર પુસ્તક છે, યાદ રાખજો. આ પુસ્તકમાં પણ એમના અનેક ગીતો છે. તુંડિલ તુંડિકા આ બધા એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ અને સિદ્ધાંત અને સોનેટ આ બધા એના વિવેચન ગ્રંથો પણ છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો પણ મળેલા છે. ગુજરાત રાજ્યનો એક સાહિત્ય ગૌરવ નામનો એવોર્ડ છે એ પણ એમણે પ્રાપ્ત થયેલો છે. જે સર્જક પરિચય છે એ હું વાંચું છું, કારણ કે આપણે પ્રશ્નો ઘણીવાર ટેક્સ્ટને કારણે પાઠ્યપુસ્તક આધારિત આવે તો જે પાઠ્યપુસ્તકમાં છાપ્યું હોય એ શબ્દો પણ આપણે જોઈ લેવા પડે, એટલે બધા ધ્યાન આપજો. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ આપણે ત્યાં પાક્યા છે. આપણા પ્રેરણા પુરુષો કોણ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહ્યા છે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહ જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. આપણે સિંહ જેવી અનેક પ્રજાતિઓ છે અને એવા ગુજરાતીઓ છે એ તો આપણા દેશની સેનામાં પણ ખૂબ સારી રીતે કાર્યરત છે. એની સાંસ્કૃતિક વિરાસત આપણે ત્યાં અનન્ય છે. આ બધું હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પરંતુ ભારત માતાનો જ એક અંશ હોવાના ગૌરવ સાથે આ ગીત છે એ વિરમે છે. વિરમે છે એટલે પૂર્ણ થાય છે. હવે પાઠ્યપુસ્તકમાંથી આપણા મટીરિયલમાં બંને બાબતો છે જ, તે એક સાથે પાઠ્યપુસ્તક પણ છે અને મટીરિયલ પણ છે, એટલે અલગથી કોઈ ટેક્સ્ટ બુકનો ખર્ચ ન કરતા હોય તો બેસ્ટ જ છે, પણ આપણે સાથે આ જોતા જશું. બરાબર, પહેલાં કાવ્યની પંક્તિ વાંચશું ત્યાર પછી એની સમજૂતી. એનું પહેલાં તો આપણે ગ્રામર વિભાગ પહેલાં જે જોઈ લઈએ, એનું કારણ કે તો તમને વધારે સહેલું પડશે. પિંડ એટલે શરીર, તન અને કાયા આ કાવ્યમાં જોજો. પિંડ એટલે શરીર, તન અને કાયા. સાવચ એટલે તો તમને ખ્યાલ જ છે, સિંહ અને વનરાજ. સુધા એટલે અમૃત અને અમી. નિત્ય એટલે હંમેશા અને દરરોજ. શિર એટલે મસ્તક અને માથું. આયુધ એટલે શસ્ત્ર અને હથિયાર. ભૃંગ એટલે ભમરો અને ભ્રમર. આ એક બધા યાદ રાખો, ભૃંગ, આ ભમરા ઉપરાંત મધુકર પણ યાદ રાખો, દ્વિરેફ પણ યાદ રાખો.
एक वक्त वर्षों पहला आवो प्रश्न पूछायेलो छे के बे र आवता होय एवो भ्रमरनो समानार्थी कयो? तो द्वि, अहींया पण आ र आव्यो, द्वि रे फ मधुकर एवा क्या लेखक छे जेमां भ्रमरનું નામ હોય તો દ્વિરેફ શબ્દ છે? તો આ બધા એના સમાનાર્થી, ખાસ કરીને રત્નોના ભંડાર રૂપ સાગર એટલે રત્નાકર આ શબ્દ સમૂહ છે. જુઓ કઈ રીતે બે ર આવે છે, આ ભ્રમ ર, અહીંયા તે ર અને ભ્રમાય તે ર, આ રીતે આ શબ્દમાં આવે છે. આ દ્વિરેફ એ એક બહુ જાણીતા સર્જકનું ઉપનામ છે. આ બધા એકના જ છે પણ ક્યારેક એવા પ્રશ્નો આવી જાય. રત્નાકર, રત્નોના ભંડારરૂપ સાગર, નવ રાત્રિઓનો સમૂહ એટલે નવરાત્રિ. ત્યાર પછી દિશાઓના છેડા એટલે દિગંત, દિશાઓના છેડા એટલે દિગંત. બોલવા માટે પાડેલી મોટી બૂમ એટલે હાક અથવા હાકલ, બંને થાય. હવે તળપદા શબ્દો આમાં યાદ રાખજો, પરભાતી એટલે પરભાતિયા. પરભાતી એટલે પ્રભાતિયા અને ગોખ એટલે ગોખલો. દીવો મૂકવા માટે પણ ગામડાની અંદર ઘણીવાર હોય છે, તમે તો આ જોયું જ હોય. રૂઢિપ્રયોગમાંથી એક જ છે, હાક પાડવી એટલે મોટેથી બૂમ પાડવી. તદઉપરાંત વિરુદ્ધાર્થી શબ્દો થોડા યાદ રાખો તોય ચાલે એવું છે. ધવલ તો શ્યામ, ધવલ એટલે સફેદ અને શ્યામ એટલે કાળું. સુધા તો વિષ, સુધા એટલે અમૃત, વિષ એટલે ઝેર. સાથે સાથે સમાનાર્થી પણ જોતા જવા. આશીષ એટલે આશીર્વાદના અર્થમાં, શાપ એટલે શ્રાપના અર્થમાં. મૌન અને વાચાળ, મૌન એટલે બહુ જે શાંત રહે, કાંઈ બોલે નહીં, અને વાચા એટલે વધારે પડતું બોલે તે. સત્ય તો અસત્ય, સૌમ્ય તો રૌદ્ર. સૌમ્ય એટલે એકદમ જે બહુ શાંત હોય એ પ્રકારના અર્થમાં છે, રૌદ્ર એટલે બહુ ગુસ્સાવાળો. અને શ્વાસ તો ઉચ્છ્વાસ, શ્વાસ તો ઉચ્છ્વાસ. આ બધા પણ છે. તો ખાસ આપણે આ રીતે કાવ્યો નો આખો સાર, ઓવરઓલ વ્યૂ જોયો. કાવ્ય તો ખૂબ જ સરળ છે, આપણે એની વાત, એની ચર્ચા પાછા કરતા જ રહેશું. તમારે લોકોએ આ 13મા લેક્ચરની અંદર કાવ્યનો જે સાર ને એ બધું છે, ગ્રામર આ જે બોર્ડ ઉપર લખ્યું છે આ ખાલી તમે ફેરબુકમાં લખી નાખો. રેગ્યુલર જે હોય આ પ્રશ્નનું જે હોમવર્ક કરશો છઠ્ઠા પાઠનું એની પછી છે, એટલે અત્યારે રફ બુકમાં લખી રાખો, આ થોડું યાદ રાખવું પડે એમ છે. બીજું કે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે ફેર નોટ હોમવર્ક જે આપેલું હોય એ જ લખવાનું છે અને એ જ ફેરબુકમાં આવશે, એ જ સેન્ડ કરજો. ઓકે, પાછા આવતા લેક્ચરમાં આપણે મળીએ. આ બોર્ડ ઉપર 2 મિનિટ રહેશે.